આપણા સુખને સમજશું ને તો ખબર પડશે કે સિદ્ધના સુખ કેવા છે. આપણું સુખ પરાધીન છે. આપણા સુખને ત્રણ કલંક લાગેલા, પહેલું કલંક પરાધીનતાનું છે. સાચું બોલો. અહીંથી ઘરે ગયા ને સમાચાર મળ્યા લિફ્ટ બગડી ગઈ, ફિનિશ. તમારા બધા સુખ પૂરા થઈ ગયા. હવે તમારે પગ ઘસડતા ઘસડતા ગાળો આપતા આપતા ચડવું પડશે. ઓકે, રાતનો સમય થયો, એસી બરાબર ચાલતું હતું ને અચાનક લાઈટ ગઈ, જનરેટર નથી તમારી પાસે, હવે શું કરવાનું? ગરમીમાં બફાવાનું, મ્યુનિસિપાલિટી વાળાને ટોરેન્ટ વાળાને જેટલી સંભળાવાય એટલી સંભળાવવાની. તમારું સુખ કેવું પરાધીન. લિફ્ટ બગડે, ચડવું પડે, લાઈટ જાય, અમદારાને સહન કરવું જ પડે, એસી જાય, ગરમી સહન કરવી પડે. અચાનક તમને ખબર નથી ને બેટરી ઉતરી ગઈ મોબાઈલની, અને તમારે મોબાઈલનું કામ પડ્યું. તમારી પાસે પાવર બેંક પણ નથી. હવે આ મોબાઈલ 40,000 નો સ્માર્ટફોન હોય તો પણ નકામો. ખાલી શોપીસ જોઈને જ રાજી થાવ. તમારા તો ઊંટના કેટલા વાંકા છે? 18. તમે આમથી કરવા જાવ તો આમથી પ્રોબ્લેમ, આમથી પકડવા જાવ તો આમથી પ્રોબ્લેમ. દરેક જગ્યાએ બસનો ટાઈમ હોય ને તમે 5 મિનિટ મોડા પહોંચ્યા, પ્રોબ્લેમ. અરે એ બધાને છોડો નહીં, પત્ની બહુ બોલબોલ કરે તો પણ, અને હાવ અબોલા લઈ લે તોય પ્રોબ્લેમ. તમારા સુખ કેવા પરાધીન. મને એક જણ કહેતો હતો કે મારા સાહેબ આ લોકો બહુ અબોલા લે ને, એને બોલતી કરી દેવી હોય તો આમ ચપટીમાં બોલતી કરી દે. મેં કીધું એ કેવી રીતના? આ લોકો તો 24 કલાક મૌન રાખી શકે. જો એના ધણી સામે રાખવું હોય તો અહીંયા તો રાખે છે, બહુ સારી વાત છે, એમનો ઉપકાર માનીએ. બાકી આ અને મૌન ઇમ્પોસિબલ છે. પણ એના પતિની સામે જો રાખવું હોય તો. પણ હવે પતિ એ તમે લોકો એવા માથા ભારે થઈ ગયા છો ને. મને એવો એક પતિ ભટકાઈ ગયો, મને કે બોલતી કરવી હોય ને તો આમ ચપટીમાં બોલતી કરી દો. મેં કીધું કઈ રીતના? મને કે એ ન હોય ને રસોડામાં ત્યારે આપણે પહોંચી જવાનું, જેટલા અથાણાના અને જેટલા મસાલાના ડબ્બા હોય ને બધાને ટાઈટ કરી દેવાના, દાંત કચકચાવીને ફિટ કરી દેવાના, અને પછી આપણે છું થઈ જવાનું. અને એ જે બી આવે અને એને રસોઈ તો કરવી જ પડે, અને રસોઈમાં મસાલાના ડબ્બા તો જોઈએ. બચારી ખોલી ખોલીને થાકી જાય. એ હોબડો કે ચપટીમાં બોલતી કરી દેવાની. તમારા સુખ પરાથી. વ્યક્તિ કે વસ્તુ હોય તો તમે સુખી, વ્યક્તિ કે વસ્તુ ચાલી જાય એટલે તમે દુખી.